ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા પાણી વિતરણને લઈને આયોજન ઘડવામાં આવ્યું છે। ભુજ સુધરાઈ દ્વારા આ ઉનાળામાં શહેરીજનોને દર ત્રીજા દિવસે પાણી આપવામાં આવશે તેવું નગર અધ્યક્ષ ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું હતું। કચ્છનું પાટનગર ભુજ શહેર પીવાના પાણી માટે નર્મદા આધારિત છે, જેથી નર્મદાનું પાણી શહેરના ટાંકામાં સંગ્રહ કરવામાં આવે છે જ્યાંથી વિતરણ થાય છે, પરંતુ શહેરમાં પાણીની સંગ્રહ ક્ષમતા ઓછી હોવાથી શહેરીજનોને સમયસર પાણી આપી શકાતું નથી। ઉનાળા દરમિયાન પાણીનો પ્રશ્ન મુખ્ય હોય છે ત્યારે નગરપાલિકાના પ્રમુખ અને શહેરના પ્રથમ નાગરિક ઘનશ્યામભાઈ રસિકભાઈ ઠક્કરે જણાવ્યું કે અમારી પ્રથમ પ્રાથમિકતા એ છે કે ભુજના લોકોને સમયસર પાણી મળી રહે। શિવકૃપા નગર પાસે 50 લાખ લીટર પાણી ક્ષમતાનો ટાંકો બનાવાયો છે, જેની મંજૂરીની ફાઇલ ગાંધીનગર મોકલી છે। આ ઉપરાંત શહેરમાં નવા 4 અંડરહેડ પાણીના ટાંકા બનાવવાનું આયોજન છે।